नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? धोरण 6 विषय गुजराती। विद्यार्थी मित्रों, गई काले आपणे काव्य 5 मेहनती मौसम ने कवि परिचय विषे समझूती जोई हती। कवि परिचय जोयो तो हवे आजे आपणे ने काव्यगान पण कर्युं हतुं। आजे आपणे हवे काव्यनी समझूती जोईए। तो दरेक विद्यार्थी मित्रों पोतानुं पाठ्यपुस्तक खोले अने एमां काव्य काढो। काव्य 5 मेहनती मौसम। विद्यार्थी मित्रों, मेहनत एटले शुं? मेहनत एटले परिश्रम अने मौसम एटले ऋतु। तो हवे मेहनतनी मौसम आवी गई छे एटले के परिश्रम करवानी ऋतु आवी गई छे। तो खेडूतो माटे परिश्रम करवानी ऋतु क्यारे आवे छे? त्यारे वरसाद वरसे छे ચોમાસામાં। તે સમયે ખેડૂતો માટે ખરી મહેનતની મોસમ આવે છે, બરાબર ને? તો આજે આપણે કાવ્યની સમજૂતી જોઈએ। સૌથી પહેલાં અહીં જુઓ, કાવ્ય લખેલું છે, સોનાવરણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે, ભાઈ મોસમ આવી મહેનતની, નદીઓના જલ નીતર્યા લોકોમાં લીલા લહેર રે, ભાઈ મોસમ આવી મહેનતની। તો વિદ્યાર્થી મિત્રો, સોનાવરણી સીમ બની, સીમ એટલે જમીન અને સોનાવરણી એટલે કે સોનાની, એટલે સોનાની જમીન થાય ખરી? ના, પણ ક્યારે થાય? જ્યારે વરસાદ વરસે છે સરસ મજાનું અને ખેતરમાં પાક ઉગી નીકળે છે, એટલે કે આખું ખેતર લીલુંછમ થઈ જાય છે, એ વખતે સોના જેવી સીમ બની ગઈ। ખેડૂતો માટે એ સોનું સાચું સોનું છે, બરાબર ને? એટલા માટે કહે છે કે ચારેય બાજુથી જ્યારે વરસાદ વરસે છે, કુદરતની મહેર થાય છે, ત્યારે સીમ સોના જેવી થઈ જાય છે અને એ સમયે ખેડૂતો માટે મહેનતની મોસમ આવી જાય છે। નદીઓના જલ નીતર્યા, નદીઓ વરસાદ વરસે એટલે ચારે બાજુ વરસાદ વરસતાથી નદીઓ આખી આખી નદી પાણીથી ભરાઈ જાય છે, છલોછલ, એટલે એ સમયે લોકોના હૃદયની અંદર લીલા લહેર જોવા મળે છે, લોકો ઉત્સાહમાં જોવા મળે છે, એ વાત કરવામાં આવી છે। પછી જુઓ, લીલો કંચન બાજરોને ઉજળો દૂધ કપાસને, વરસાદ વરસથી વરસવાથી ખેતરની અંદર લીલો કંચન બાજરો એટલે કે બાજરીનો જે છોડ છે એ આખો જ લીલોછમ થઈ જાય છે અને એની અંદર બાજરીના ડૂંડા ફૂટે છે, બરાબર? અને ઉજળો દૂધ કપાસ જે છે, તો કપાસ તમે જોયું છે, કપાસ એટલે શું વિદ્યાર્થી મિત્રો? રૂ, તમે કપાસ જોયેલું જ હશે, તે કપાસ રૂના ગોટા નીકળી પડે છે બહાર, બરાબર ને? રૂના જે ફણકા હોય એમાંથી રૂટા રૂની જે પૂણી બહાર નીકળી જાય છે, ફણગા ફૂટે અને રૂમાંથી જે ફૂંકણી બહાર નીકળે છે, બરાબર? એટલે એ સમયે ઉજળો દૂધ જેવો કપાસ આપણને જોવા મળે છે। જુવાર લોથે લુમે ઝુમેલે હૈયામાં ઉલ્લાસરે, વરસાદ વરસતાની સાથે જ ખેતરની અંદર જુવારના ડુંડા, જે જુવાર છે, જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જુવાર બતાવેલું છે, જુવારના ડુંડા લૂમી જાય છે, કારણ કે જ્યારે પાક થઈ ગયો હોય અને ડુંડા તૈયાર થઈ જાય, જ્યારે પછી પવન આવે છે એટલે ડુંડા હલક ડુલક થાય છે, બરાબર? એટલે જુવારના કણસલા જે ડુંડા છે એ લૂમખાથી ભરેલા ડુંડા લૂમી ઝૂમી રહે છે ને હૈયામાં ઉલ્લાસરે, અને ખેડૂતો ખૂબ જ આનંદિત થઈ જાય છે। ઉપર ઉજળા આભમાં કુંજુડીઓના કિલ્લો લરે, ભાઈ મોસમ આવી મહેનતની, વરસાદની ઋતુ આવે તે સમયે આકાશની અંદર કુંજળિયું, કુંજળિયું એટલે એક પ્રકારનું પક્ષી છે, કુંજળિયું કિલ્લોલ કરે છે અને કિલ્લોલ કરતાની સાથે જ અવાજ કરવા લાગે છે, લોકોને ગમે છે અને ખેડૂતો ખૂબ જ ખુશ થઈ જાય છે કુંજળિયાનો અવાજ સાંભળીને, કારણ કે કુંજળિયોનો અવાજ આવે એટલે ખેડૂતોને ખબર પડી જાય કે હવે વરસાદ વરસવાની તૈયારીમાં છે, ભાઈ મોસમ આવી મહેનતની, મહેનતની ઋતુ આવી ગઈ છે। વાતા મીઠા વાયરાને લેતા મોલ હિલ્લોળ રે, જ્યારે પવન વાય છે, વાતા મીઠા વાયરા, મીઠા એટલે મધુર, અને પવન જ્યારે વાય છે, વાયર એટલે પવન, પવન જ્યારે વાતું હોય એ વખતે જે પાક ઉગ્યો છે તે જુવારના કણસલા હલક ડોલક થાય છે, મોલ હિલ્લોળ રે, હિલ્લોળ એટલે હલક ડોલક થાય છે, એ જોઈ અને ખેડૂતો ખુશ થઈ જાય છે અને એ ઋતુ એ ખરી મહેનતની ઋતુ છે, મોસમની મહેનત આવી ગઈ છે। લીઓ પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદરે, ખેડૂતોને કહેવામાં આવે છે કે ચલો લીઓ પછેડી, પછેડી એટલે શું? તો ખેતરમાં જે પાક થઈ ગયો તે તૈયાર એને બાંધવા માટેનું જે કપડું હોય એને પછેડી કહેવાય છે, દાતરડા એટલે પાક વાઢવા માટે, તો લીઓ એટલે ખેડૂતોને કહે છે કે ચલો પછેડી અને દાતરડું લઈ લો, આજે સીમ કરે છે સાદરે, સીમ એટલે તમારું ખેડૂત તમને બોલાવે છે, જમીન તમને, જમીન બોલાવે છે ખેતરની અંદર કે ચલો આપણે પાક તૈયાર થઈ ગયો છે અને પાકને લણવાનો સમય આવી ગયો છે, ભાઈ મોસમ આવી મહેનતની।
રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે, રંગે સંગે કામ કરીએ થાય મલક, બધા સાથે મળી, રંગે સંગે એટલે સાથે મળીને, સાથે મળીને બધા કામ કરીશું, આનંદ ઉત્સવ ઉમંગ સાથે બધા કામ કરીશું તો આપણો મલક આબાદ થશે. ભાઈ મોસમ આવી મહેનતની, લીપી ગુપી ખડા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે, લીપી ગુપી ખડા કરો. હવે લીપી ગુપી ખડા કરો એટલે શું? તો ખેતરમાં જે પાક તૈયાર થઈ ગયો છે એ પાકને લાવી અને પછી ખડામાં નાખવાનો છે. ખડા એટલે શું? તો ખડામાં નાખી અને એને ગૂંધવાનો છે. જેમ તમે આપણે જોયું હશે કે ઘઉં છે તો ઘઉંના આપણે ગુંડા બહાર હોય, પછી એનાથી આપણે બહાર કાઢી અને એને ગૂંધવા પડે. ગૂંધમાંથી પછી એને જે છોતરા હોય એના જે ઉપરના ફોતરા એ ઉડાડવા પડતા હોય છે, બરાબર. એટલે લીપી ગુપીને ખડા કરવાના છે. ખડામાં ખાડા તૈયાર કરી એની અંદર એ જે પાક છે એમાંથી બિયારણ છૂટું પાડવાનું છે, એટલે કે બીજ અને ફોતરા છૂટા પાડવાના છે. લાવો ઢગલે ઢગલા ધાન રે, ખેતરની અંદર જે પણ પાક ઉગ્યો છે એ ઢગલાએ ઢગલા ધાન લાવી અને ખડામાં નાખો અને એમાંથી બીજ જે બહાર નીકાળો અને ફોતરા છૂટા પાડો. ભાઈ મોસમ આવી મહેનતની, રડનારો તે માનવીને દેનારો ભગવાન રે. ભાઈ મોસમ આવી મહેનતની, રડનારો એટલે શું? રડનારો એટલે મહેનત કરવાનો, મહેનત માનવી કરે છે પણ દેનારો ભગવાન, પણ આપે છે કોણ? ભગવાન. કારણ કે ભગવાનની કુદરતની મહેર હોય તો જ બધું થાય. જ્યારે કુદરત મહેર કરે છે તો જ વરસાદ વરસે છે. કુદરતની મહેર હોય તો જ વરસાદ વરસે છે, બરાબર. કુદરતની મહેર ન હોય તો વરસાદ ન વરસે તો ખેતરમાં પાક તૈયાર થાય ખરો? નથી થતો. એટલે ખેતરની અંદર પાક તૈયાર કરવા માટે કુદરતની મહેર જોઈએ. એટલે રડનારો તે માનવી, મહેનત કરનાર માણસ છે પણ દેનારો ભગવાન, પણ આપનાર કોણ છે? ભગવાન છે. ભાઈ મોસમ આવી મહેનતની. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું કાવ્ય આપણે દરેક વિદ્યાર્થી મિત્રો જોઈ લીધું હશે, સમજૂતી જોઈ હશે અને બધાને મજા પણ આવી હશે, બરાબર ને? તો દરેક વિદ્યાર્થી મિત્રો કાવ્ય સરસ રીતે વાંચન કરશે, કાવ્ય લખશે અને કાવ્યનું સરસ રીતે વાંચન કરીને ગાન કરશો તો તમને પણ કાવ્ય ગાવાની મજા આવશે. નમસ્કાર.